નમસ્કાર હું કમલેશ તારૈયા સમગ્ર શિક્ષા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વંઠલી તાલુકાના થાણાપીપળી ક્લસ્ટરમાં વિશિષ્ટ શિક્ષક તરીકે કામ કરું છું આજનો મારો વિષય છે બહુવિધ દિવ્યાંગ બાળકની ઓળખ અને એસેસમેન્ટ એટલે કે એક કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા બાળકની ઓળખ અને તેનું મૂલ્યાંકન મિત્રો પહેલાં પહેલાં તો આપણે એ જોઈએ કે બહુવિધ દિવ્યાંગ એટલે શું તો બે કે તેનાથી વધારે જ્ઞાનેન્દ્રિયની ક્ષતિ ધરાવતી વ્યક્તિને બહુવિધ વિકલાંગ અથવા તો બહુવિધ દિવ્યાંગ કહી શકાય અને એક વ્યક્તિ કે જેણે બે કે વધુ પ્રમાણપત્ર આપી અને પ્રમાણિત કરી શકાય તેવી વિકલાંગતાઓ એકસાથે હોય જેઓની ઊંડી અસરો એટલી તીવ્ર હોય કે તેની શૈક્ષણિક જરૂરિયાતને માત્ર કોઈ એક જ વિકલાંગતા માટે અલગ રચેલો શૈક્ષણિક કાર્યક્રમ પૂરી કરી શકશે નહીં મિત્રો હવે જોઈએ બહુવિધ દિવ્યાંગ બાળકની ઓળખ કેવી રીતે ઓળખી શકાય આવા બાળકોને તો કે ભાઈ બહુવિધ દિવ્યાંગ બાળક છે એ પર્યાવરણમાંથી સ્વતંત્ર રીતે શીખવા માટે પૂરતા પ્રમાણમાં માહિતી એકઠી કરવા અસમર્થ હોય છે કાર્યો સ્વતંત્ર રીતે બજાવવા માટે પૂરતા પ્રમાણમાં પર્યાવરણનો ઉપયોગ કરવા અસમર્થ હોય છે ગંભીર અથવા અતિ ઊંડી શીખવાની વિકલાંગતાઓ હોય તેવા બાળકોને પર્યાવરણના સંદર્ભ સંબંધિત નહીં હોય તેવા પાસાઓમાંથી સંદર્ભ સંબંધિત સંકેત ચાવ્યો અલગ તારવવામાં ખાસ મુશ્કેલી હોય છે આવા બાળકોને માહિતી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્મૃતિમાં જાળવવાની સમસ્યાઓ હોય છે તે માહિતીની પ્રક્રિયાને અને પરિસ્થિતિ પ્રત્યેના સમસ્યા ઉકેલના પ્રતિભાવોને વ્યવસ્થિત રીતે ભેગા કરવાની તેઓની ક્ષમતાઓને છિન્ન ભિન્ન કરે છે વહેલાસર માહિતી સંચાર કરવાની પાયાની ક્ષમતાઓ જેમાં નજર મેળવવી અને ચહેરાની અભિવ્યક્તિ તેમજ શરીરના હાવભાવના અર્થઘટોને ધ્યાનમાં લેવાનો સમાવેશ હોય તેમાં તેને દખલ પડે છે એટલે કે મુશ્કેલી પડે છે તે માતા પિતાઓ અને સંભાળ લેનારાઓ જેઓ બાળકની જરૂરિયાતો અથવા ઈરાદાઓ સમજવાને અશક્તિમાન હોઈ શકે છે તેમની સાથેના આંતરક્રિયા કરવાના સંબંધો પર અસર પડે છે ભાંગી તૂટી કુશળતાઓ આત્મસાત કરેલી હોય કેટલીક ઊંચી કક્ષાની કુશળતાઓ હોય પણ સાથે સાથે બીજી કુશળતાઓ વધુ સરળ બાબતો કરવાને અશક્તિમાન હોય આવા બાળકોને તદ્દન માળખાબદ્ધ સૂચનાઓની જરૂર હોય છે તેઓને વિવિધ પ્રકારના ટેકાઓની જરૂર હોય છે વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ ટેકાઓની પ્રણાલી તેઓ અમૂર્ત કાલ્પનિક વિચારો કરવામાં ત્રાસ અનુભવે છે તેઓએ મોટી ધીરજ સાથે નાના નાના પગલાં ભરવાની જરૂર હોય છે દરેક બાળકને તેનો પોતાનો સ્વભાવ અને પોતાના અનુભવોનો સમૂહ હોય છે દરેક બાળક ઉપર તબીબી સ્થિતિ અથવા શારીરિક વિકલાંગતાની વિવિધ રીતે અસર પડેલી હોઈ શકે કોઈ બાળક કેટલું વધારે શીખશે અને એક પુખ્ત વ્યક્તિ તરીકે તેણે કેટલું કરી શકશે તેની આગાહી કરવાનું લગભગ અસંભવ છે મિત્રો બહુવિધ દિવ્યાંગતાની ઊંડી અસર જોઈએ તો બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિની વસ્તી સંખ્યા જરૂરિયાતોના બે વર્ગ પ્રકારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમ ગણી શકીએ આ બંને વર્ગોનું વર્ણન કરવાને માટે મુખ્ય બે શબ્દો છે એક સરળાત્મક અને બે આંતરિક ક્રિયામત મિત્રો હવે એમાં પહેલો મુદ્દો જોઈએ સરળ સરવાળાત્મક ઊંડી અસર આ જૂથની અંદર બે વધુ દિવ્યાંગતાઓની જીવનશૈલી અને શીખવાના કાર્ય ઉપરની ઊંડી અસરો સરવાળાત્મક અથવા દરેક વિકલાંગતાની ઊંડી અસરોના સરવાળા તરીકે ગણી શકાશે પ્રતિનિધિત્વ થતી વિકલાંગતાઓ પૈકી દરેકથી પીડાતી વ્યક્તિઓ માટેના અભિગમોનો તેથી એક સંયોજન તરીકે ઉપયોગ કરી શકાય છે આ વર્ગ પ્રકારની એક વ્યક્તિ તરીકેના ઉદાહરણ તરીકે એક બાળક છે જેને દ્રષ્ટિ ક્ષતિ છે અને શસ્ત્રક્રિયાથી કાપવાની જરૂર પડવાને લીધે તેના બે પગ ગુમાવેલા છે આ બાળકને નીચેના ભાગના કૃત્રિમ અવયવો પૂરા પાડી શકાશે અને અન્ય દ્રષ્ટિહીન બાળકોને શીખવવા માટે જે પદ્ધતિ યોજાતી હશે તેમનાથી શીખવાડવામાં આવશે આ જોયું આપણે સરવાળાત્મક ઊંડી અસર બીજો મુદ્દો જોઈએ આંતરક્રિયાત્મક ઊંડી અસર તેમાં જોઈએ તો આ જૂથમાં બે કે વધુ વિકલાંગતાઓની જીવનશૈલી અને શીખવાના કાર્ય ઉપરની ઊંડી અસરો આંતરક્રિયાત્મક ગણી શકાશે આમ દરેક એકાકી વિકલાંગતાના ક્ષેત્રના અભિગમોનું સંયોજન આવી વ્યક્તિઓની જરૂરિયાતોને અલગ કરવા માટે પૂરતું હશે નહીં તેને બદલે એક ખાસ અભિગમ યોજવાની જ જરૂર પડશે આંતરક્રિયાત્મક તરીકે વર્ણવેલા વર્ગ પ્રકારની વ્યક્તિના ઉદાહરણ તરીકે એક એવા બાળક જે દ્રષ્ટિહીન છે અને તેને મગજનો લખવાશે મગજના લકવાથી પરિણમતું સ્નાયુઓનું સંકોચન રૂઢિગત રીતે દ્રષ્ટિહીન બાળક માટે જે સ્પર્શીય પદ્ધતિઓ યોજવામાં આવે છે તેમના ઉપયોગ કરવામાંથી બાકાત રખાવશે આ બાળક માટે સ્પર્શીય પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો અભિગમ બિનઅસરકારક નીવડશે અને તેમના માટે તદ્દન નવો અને અનન્ય અભિગમ જ વિકસાવવો પડશે તો મિત્રો આ જોયું આપણે બહુવિધ દિવ્યાંગ બાળકની ઓળખ હવે બહુવિધ દિવ્યાંગ બાળકના એસેસમેન્ટ માટે વાત કરીએ કે ભાઈ બહુવિધ દિવ્યાંગ બાળકનું એસેસમેન્ટ કેવી રીતે સ કરી શકાય તો કે બહુવિધ દિવ્યાંગ બાળકના વાલીને મળી તેમની માતા સાથે કેટલીક પ્રશ્નોત્તરી દ્વારા સરળ સંવાદો કરી બાળકની કેસ હિસ્ટ્રી મેળવવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક નોટ્સ એટલે કે જોખમી નોંધ બાબતની બાળકની માતાને પ્રશ્નોત્તરી દ્વારા જાણવામાં આવે છે દાખલા તરીકે બાળકના જન્મ પહેલાં માતાને કોઈ ચેપી રોગ થયો હતો પડી જવાથી કે વાગી જવાથી કોઈ ઘટના બની હતી કોઈ હેવી દવાનો ડોઝ લીધેલ હોય કે કોઈ વ્યસનનો શિકાર બન્યા હોય વારસામાં કુટુંબમાં મામા મુસાળમાં કોઈને કંઈ ખામી હોય તો આ બધા પ્રશ્નો જન્મ પહેલાંના છે ત્યારબાદ જન્મ સમયે બાળકનું વજન ફોર સેફ ડિલિવરી જન્મ સમયે કમળો નાળનું પાણી બાળકના નાકમાં જવાથી તેમજ ઓક્સિજનની ખામી આ બધી જોખમી નોંધની માતા સાથે સંવાદ કરી નોંધ કરવામાં આવે છે ત્યારબાદ બાળકના જન્મ પછી કોઈ રોગ અકસ્માત ઈજા કે આકસ્મિક ઘટના ઘટી હોય તો માતા પાસેથી જાણી બાળકનું એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવામાં આવે છે મિત્રો આટલી જોખમી નોંધ પરથી આપણને ખ્યાલ આવી જશે કે બહુવિધ દિવ્યાંગ બાળકને ખામી છે તો કયા કારણે છે ત્યારબાદ આપણા અભ્યાસ મુજબ સામાન્ય ટેકનિક દ્વારા બાળકની તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે દિવ્યાંગતાના નિષ્ણાત ડૉક્ટર પાસે મોકલી દિવ્યાંગતાની યોગ્ય તપાસ અને નિદાન કરી દિવ્યાંગતાનું મેડિકલ પ્રમાણપત્ર આપવામાં અપાવવામાં આવે છે અને આમ જેતે તે બાળક જે તે બહુવિધ દિવ્યાંગતા માટે પ્રમાણિત થાય છે અસ્તુ જય હિન્દ